જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે વાત કરીશું જીકેએન ગુજરાતીનો સેટ નંબર 17, એટલે કે આના પહેલાંના જીકેએન ગુજરાતીના મેં 16 વિડીયો બનાવેલા છે. જો તમારે જોવાના બાકી હોય અવશ્ય જોઈ લેજો. અને આ છે 17મા નંબરનો વિડીયો. અને આના સિવાય આપણે જીકે લાઈવ ટેસ્ટ છે એની અંદર પણ આપણે 20 જેટલા વિડીયો બનાવેલા છે, એટલે કે આ 40 જેટલા વિડીયો તમને જીકેના જે રિસન્ટલી ચર્ચામાં હોય છે એના સંદર્ભમાં હોય છે, એટલે અવશ્ય જોઈ લેજો જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને મદદરૂપ થઈ શકે. તો ચલો જનરલ નોલેજ 17 નંબરના સેટની શરૂઆત કરીએ. વિડીયોની PDF ફાઇલ માટે કાં તો તમે WhatsApp કાં તો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો, અને સાથે સાથે મારું ફેસબુક પેજ પણ તમે લાઇક કરી શકો છો. જીકેએન ગુજરાતી જે તમામ પ્રકારની પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે. ભારતની બંધારણ સભામાં અપનાવાયેલી અને સમાવેશ કરાયેલી જે પ્રથમ અનુસૂચિ જે હતી બંધારણ સભામાં, કેટલા પ્રકારના રાજ્યો એ વખતે અસ્તિત્વમાં આવ્યા હતા? તો 4 પ્રકારના રાજ્યોનું અસ્તિત્વ આવ્યું. એક ABCDના કેટેગરી પ્રમાણે એમનું અસ્તિત્વ રાખવામાં આવ્યું. એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી અને ડી કેટેગરીના રાજ્યો. એ કેટેગરીની અંદર બ્રિટિશ શાસન દરમિયાનના જે 9 પ્રાંત હતા, એ હવે એ જે 9 પ્રાંત હતા એમાં આપણો ગુજરાતનો કયો હિસ્સો હતો? આપણો જે તળ ગુજરાત જે છે એ મુંબઈ સાથેનો હિસ્સો એ 9 પ્રાંતમાં આવી જતો હતો. વિધાનસભા ધરાવતા રજવાડાનું એક આખું રાજ્ય, જેની અંદર આપણું સૌરાષ્ટ્ર આવી ગયું હતું. કેન્દ્રશાસિત રજવાડાની વાત કરીએ તો કચ્છ એની અંદર સામેલ કરવામાં આવ્યું. અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, આમ 4 પ્રકારના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ભારતમાં પહેલો ફેક્ટરી એક્ટ બનાવવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો લોર્ડ રિપન ગવર્નર જનરલ, જે પહેલો ફેક્ટરી એક્ટ બનાવવા માટે જનક કહેવાય છે ભારતની અંદર. શ્રીલંકા કયા મહાસાગરમાં આવેલું છે? તો શ્રીલંકા હિન્દ મહાસાગરમાં આવેલું છે. જોધરાજનું હમીર રાષ્ટ્રો મહાકાવ્ય અને શંકરરાવ ભીમનું વિલાસ કાવ્ય કઈ બોલીમાં લખાયેલા છે? જોધરાજનું હમીર રાસો મહાકાવ્ય અને શંકરરાવ ભીમનું વિલાસ કાવ્ય કઈ બોલીમાં લખાયેલા છે? આહિરવાટી. કૃષ્ણા નદી અંતમાં કયા સાગરમાં ભળી જાય છે? તો કૃષ્ણા નદી બંગાળની ખાડીમાં ભળી જાય છે. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1982માં. ક્યારે કરવામાં આવી હતી? 1982માં. ગુજરાતનો કયો પ્રદેશ સારસ્વત મંડળ તરીકે જાણીતો છે? તો ગુજરાતનો મહેસાણા બનાસકાંઠા જિલ્લાનો જે પ્રદેશ છે એને સારસ્વત મંડળ તરીકે ઓળખવામાં આવે છે, જાણીતો છે. ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો? તો એ હતો જફરખાન. ગુજરાતમાં સૌ પ્રથમ કયા મુગલ બાદશાહે સત્તા સ્થાપી? અકબર દ્વારા. ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? તો સરદાર સિંહ રાણા. ગુજરાતનું કયું નગર સાક્ષર નગર તરીકે ઓળખાય છે? તો નડિયાદ સાક્ષર નગર તરીકે ઓળખાય છે. જ્ઞાનસુધા સામાયિક કોને શરૂ કરેલ, જેને રમણભાઈ નીલકંઠે પછી ચાલુ રાખ્યું હતું? તો જ્ઞાનસુધા સામાયિક મહિપતરામ શરૂ કર્યું અને રમણભાઈ લીટકટે પછી એને ચાલુ રાખ્યું હતું. વિધવા વિવાહ ઉત્તેજક મંડળીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઓક્ટોબર 1866ની અંદર. ઓઝન ગેસનો મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? તો એ છે O3. એના શોધ કોણ છે, શોધ કોણે કરી હતી? જર્મનીના ફ્રેડરિક શોન બનાઈ દ્વારા. કોના દ્વારા? અને વર્ષ 1839માં. ઓઝોન એ ગ્રીક ભાષાના શબ્દ ઓજિન પરથી બન્યું છે. ઓજિનનું મતલબ થાય છે સૂંઘવું. શું થાય છે ફ્રેન્ડ્સ? સૂંઘવું. સરદાર સરોવર ડેમ ભારતમાં કયા નંબરનું ઊંચું કોંક્રીટ ડેમ છે? તો 3 નંબરનું ઊંચું કોંક્રીટ ડેમ છે. પહેલા નંબરે ભાખરા હિમાચલ પ્રદેશની અંદર, લખવાર ડેમ યુપીની અંદર. સાઈઝ અને કદની વાત કરીએ તો વિશ્વમાં 2 નંબરનું, અને પહેલા નંબરનું કયું છે? તો અમેરિકાનું ગ્રાન્ડ કુલી ડેમ, જે કોલંબિયા નદી પર બાંધવામાં આવેલું છે. હાલમાં જ ભારતની સંસદે ભારતીય વન અધિનિયમ 1927માં બદલાવ કરીને વન્ય ક્ષેત્રની
બહાર ઉગનારા કયા વૃક્ષને વૃક્ષની પરિભાષામાંથી બહાર કર્યું છે? તો વાંસ. 26 ડિસેમ્બર 2017 રોજ રાજ્યસભામાંથી એને પારિત કરવામાં આવ્યું. વાંસનો હિસ્સાની વાત કરીએ તો ભારતીય વન્ય ક્ષેત્રમાં 13% છે. 2006 રાષ્ટ્રીય વાંસ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. 2017 તેનું નામ બદલીને, રાષ્ટ્રીય વાંસ મિશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? નેશનલ એગ્રો ફોરેસ્ટ્રી એન્ડ બાંબુ મિશન. શું નામ રાખવામાં આવ્યું? નેશનલ એગ્રો ફોરેસ્ટ્રી એન્ડ બાંબુ મિશન. UIDAIના કેટલા ડેટા સેન્ટર છે અને કઈ જગ્યાએ આવેલા છે? UIDAIના બે ડેટા સેન્ટર છે. એક છે હેબલ બેંગલુરુ કર્ણાટકની અંદર, બીજું છે માનેસર ગુરુગ્રામ હરિયાણાની અંદર. KYCનું પૂર્ણ નામ પણ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે UIDAIની વાત કરતા હોય તો નો યોર કસ્ટમર. UIDAIનું પૂર્ણ નામ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આધાર અધિનિયમ ક્યારે આવ્યો હતો? તો 2016 અંદર આવ્યો હતો, એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. કંદમાલ હળદર માટે કયા રાજ્યએ GI ટેગની માંગ કરી છે? તો ઓડિશા રાજ્યએ કરી છે. બીજી વસ્તુ યાદ રાખજો કે રસગુલ્લા માટેનો GI ટેગ કોને મળ્યો છે? બંગાળને મળ્યો છે. પ્રથમ GI ટેગ કોને મળ્યો હતો? દાર્જિલિંગની ચાને 2004-05 અંદર. કર્ક્યુમિન જે હળદર જે છે કેન્સરથી બચાવે છે. સક્ષમ મહોત્સવ કયા મંત્રાલય દ્વારા થનારો વાર્ષિક મહોત્સવ છે? તો સક્ષમ મહોત્સવ એ તેલ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા થનારો એક વાર્ષિક મહોત્સવ છે. સક્ષમનું નામ યાદ રાખજો, સંરક્ષણ ક્ષમતા મહોત્સવ. શું છે? સંરક્ષણ ક્ષમતા મહોત્સવ. 2018 વિષય ઇંધણના સંરક્ષણની જવાબદારી જનગણની ભાગીદારી. ઇંધણના સંરક્ષણની જવાબદારી જનગણની ભાગીદારી. હવે કેટલાક પ્રશ્નો આપણે ઇંગ્લિશમાં જોઈશું જેથી કરીને આપણને કામ લાગે. કોનાર્ક ટેમ્પલ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? કિંગ રાજા નરસિંહા દેવા દ્વારા. ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ આવેલી છે? દેહરાદૂન ઉત્તરાખંડમાં આવેલી છે. એનાયન્સના જે વાત કરીએ એનોડ અને કેથોડની વાત, એનાયન્સ માટે જવાબદાર શું હોય છે? કે આપણને ખબર છે કે જ્યારે ધાતુ પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પોઝિટિવ આયન બને છે અને પોઝિટિવ આયન એટલે કે એનાયન્સ. અને એવી રીતે કેથોડને પૂછે તમે તો કે જ્યારે કોઈ નોન મેટલ ઇલેક્ટ્રોન શું કરે છે? પોતાનામાંથી ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શું બને છે? કેથોડ બને છે અને કેથાયન્સ કહેવાય છે. એસિડ રેનનું મુખ્ય કારણ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. હવાની અંદર રહેલા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે આ ભેગા થઈ જાય છે, એના લીધે જે છે એસિડ રેનની સંભાવના વધી જાય છે. બ્રિક્સની અંદર એસનો મતલબ શું થાય છે? સાઉથ આફ્રિકા, બી ફોર બ્રાઝિલ, આર ફોર રશિયા, ઈ ફોર આઈ ફોર ઇન્ડિયા, સી ફોર ચીન અને એસ ફોર સાઉથ આફ્રિકા. ઇન ઇન્ડિયા ટાંગસુ રિવર કયા નામે જાણીતી છે? તો ભારતની અંદર ટાંગસુ રિવર જે છે એ બ્રહ્મપુત્રના નામે જાણીતી છે. કોલેરાની શોધ કોણે કરી હતી? તો ફિલિપ્પો ફાસિની દ્વારા કરવામાં આવી હતી. કયા રાજ્યમાં સૌથી મોટો કોસ્ટલ બાઉન્ડ્રી એટલે કે દરિયા કિનારો ધરાવે છે? ગુજરાત. સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીને જ રહીશ. આ સ્લોગન કોના દ્વારા આપવામાં આવ્યું હતું? બાલ ગંગાધર તિલક. ઓક્ઝિલરી બર્ડ જે છે પ્લાન્ટના કયા ભાગમાંથી ગ્રો થાય છે? તો એ લીફમાંથી એટલે પાંદડામાંથી થાય છે. ઝાયલમ જે છે એ પાણીને કોને લઈને જાય છે પ્લાન્ટની અંદર? કોનું પરિવહન કરે છે? તો પાણીનું પરિવહન કરે છે. સિટીઝન અને સોસાયટી નામની પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે? મોહમ્મદ હામિદ અંસારી દ્વારા. એન્ટ જે છે એમાં કયું એસિડ હોય છે? તો ફોર્મિક એસિડ. વિજય સ્તંભને કોના દ્વારા બાંધવામાં આવ્યો? તો રાણા કુંભા દ્વારા. રાજસ્થાનની અંદર જે મિરાજ જે છે એક પ્રકારનું મિરાજ ઇલ્યુશન બને છે એ કોના લીધે બને છે? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના કારણે. કોઈ વસ્તુ એનાથી થોડું ઉપર દેખાય છે આપણને. હ્યુમન આપણું જે શરીર છે હ્યુમન બોડી એની અંદર સૌથી જે કમજોર હાડકું કયું છે? તો એ છે સ્પાઇનલ કોર્ડ.
લિંગરાજ ટેમ્પલ જે છે એ કોને ડેડિકેટ છે? હરિહરાને ડેડિકેટ છે. વેંકટેશ્વર ટેમ્પલ જે છે કોને ડેડિકેટેડ છે? લોર્ડ શિવા એટલે શંકર ભગવાનને. એવી રીતે તીર્થંકરા ટેમ્પલ જે છે કોને ડેડિકેટ કરવામાં આવ્યું છે? લોર્ડ વિષ્ણુને. નોન કોઓપરેશન મુમેન્ટની વાત કરીએ તો 1920માં પૂના પેક્ટની વાત કરીએ 24 સપ્ટેમ્બર 1972. આ બધી ટાઈમલાઈન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વિટ ઇન્ડિયા મુમેન્ટ 8 ઓગસ્ટ 1942 અને કેબિનેટ મેશન 1946. તો આ ટાઈમલાઈન પણ ખાસ યાદ રાખજો, વારંવાર આ ટાઈમલાઈન જે છે પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. કિડનીનું કામ શું છે? આપણા બ્લડની અંદર, ખૂનની અંદર જે વેસ્ટ મટીરિયલ છે એને બહાર કાઢવાનું કામ કિડની કરે છે. ચાઇનાની અંદર સાયક્લોનને શું નામ આપવામાં આવે છે? ટાઇફૂન. બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? લ્યુઅન હોક. પ્રથમ ગવર્નર જનરલ બેંગાલના કોણ હતા? વોરન હેસ્ટિંગ. બ્લડની પીએચ માત્ર, બ્લડનું જો પીએચ જે છે એ બેઝિક હોય છે કે એસિડિક હોય છે? તો બેઝિક હોય છે. ઇન ભારત જે છે મેક્સિમમ બોર્ડર લાઇન જે છે કયા દેશ સાથે શેર કરે છે? તો એ છે બાંગ્લાદેશ સાથે. હવે કરંટનું એસઆઈ યુનિટ શું છે? એમ્પિયર. ગાંધીજી દ્વારા સિવિલ ડિસઓબિડિયન્સ મુમેન્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 1930ની અંદર. નેફ્રોન કોનો ભાગ છે? તો આપણો એક્સ્ક્રેટરી સિસ્ટમનો ભાગ છે. એક મુગલ એમ્પરનું નામ કે જે અભણ હતો તો એ છે અકબર. કોણ છે? વર્લ્ડ વાઇડ વેબ WWWના શોધક કોણ છે? રોબર્ટ કેલિલિયો. સિક્કિમમાંથી પાસ થનારી લેટિટ્યૂડ એ બીજે ક્યાંથી પાસ થાય છે? તો રાજસ્થાનમાંથી પણ પાસ થાય છે. સાઈ પ્રણીત જે છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બેડમિન્ટન સાથે. સનલાઇટ જે છે એનાથી આપણને કયો વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન ડી. એ ભારત જે છે ક્રૂડ ઓઇલ પ્રથમ વખત કયા દેશ જોડેથી ઇમ્પોર્ટ કર્યું છે, આયાત કર્યું છે? તો અમેરિકા જોડેથી. કેડનું પૂર્ણ નામ શું છે? કોમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ. સોડિયમ ક્લોરાઇડનું કેમિકલ ફોર્મ્યુલા NaCl, N4 સોડિયમ Cl ક્લોરાઇડ. એવું મિરર કે જે મોટું અને ઉલટી ઇમેજ બતાવે છે તો એ છે કોન્કેવ મિરર. ફોટોસિન્થેસિસ જે થાય છે ક્લોરોફિલના પ્રેઝન્સના લીધે, પણ કોની પ્રેઝન્સની અંદર ફોટોસિન્થેસિસ પ્રોસેસ થાય છે? તો સનલાઇટની પ્રેઝન્સની અંદર. ભારતનું એક પાડોશી દેશ જેને ડ્રોક્યુલ તરીકે ઓળખવામાં આવે છે તો એ છે ભૂટાન. કોણ છે? ભૂટાન. તો ફ્રેન્ડ આ હતો GKN ગુજરાતીનો સેટ નંબર 17. હવે તમે ઈચ્છતા હો કે હું વધુમાં વધુ GKના વિડીયો તમારા માટે બનાવતો રહું તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો, જેથી મને ખ્યાલ આવે કે જો હું જે કંઈ પણ વિડીયો બનાવી રહ્યો છું, જે કંઈ પણ મારો પ્રયાસ છે, એ પ્રયાસ એક સાચી દ્રષ્ટિએ આગળ વધી રહ્યો છે, તમારા માટે ક્યાંક ને ક્યાંક બેનિફિશિયલ છે, તો મને એવું વિશ્વાસ આવી જશે તમારી લાઇક અને શેરથી, તો હું અવશ્યથી નેક્સ્ટ વિડીયો તમારા માટે પણ લઈને આવીશ. અને આશા રાખું છું 17 વિડીયો એ બહુ વધારે પડતા છે ફ્રેન્ડ્સ, ધીરે ધીરે પ્રયત્ન કરશો તો બહુ સારી રીતે એને જોઈ શકશો.